નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હસમુખ ઝાલા, તક્ષશિલા વિદ્યાલય બાયડના ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. આના અગાઉના લેક્ચરની અંદર આપણે સંભે સંખ્યા અને અસંભે સંખ્યા વિશે જોયું હતું. એ જ વ્યાખ્યાને અનુસંધાને અહીં આગળ આપણને દશાંશ નિરૂપણમાં સંખ્યાઓ આપેલી હોય તે સંમે છે કે અસંમે એ બતાવવાનું છે, અને જો સંમે હોય તો તેને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી ક્યુના અવિભાજ્ય અવયવ વિશે શું કહી શકો એના વિશે. તો સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 3. નીચે વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. દરેક માટે જણાવો કે તે સંમે છે કે નહીં, અને જો સંમે હોય તો તેના p / q સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો? ક્વેશ્ચન માર્ક છે. તો પહેલા દાખલાની રકમ છે 43.1234567 8 અને 9. તો મિત્રો, અહીં આગળ પોઈન્ટ પછીના અંકો ગણી શકાય છે, હા કે ના? તો આપણે કહીશું હા. તો પોઈન્ટ પછી કેટલા અંકો છે? 1 2 3 4 5 6 7 8 અને 9. તો આનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત? તો આપણે કહીશું શાંત. તો અહીં આગળ લખીશું તેનું દશાંશ નિરૂપણ શાંત છે, તેથી તે સંમેય સંખ્યા છે. કેવી સંખ્યા થશે? સંમેય. હવે આને p / q સ્વરૂપમાં લખવું છે તો 43.1234567 8 9 બરાબર આમ લખાશે, 43 1 2 3 4 5 6 7 8 અને 9 ભાગ્યા એકની પાછળ કેટલા મીંડા? તો 1 2 3 4 5 6 7 8 અને 9 મીંડા આવશે, એટલા દશાંશ. હવે આના છેદમાં ક્યુ કહેવાય? તો સંમેય સંખ્યા છે, નક્કી થઈ ગયું. છેદ ક્યુ વિશે શું કહી શકાય? તો આ ક્યુ એટલે કે એકની પાછળ 9 મીંડા. તો ક્યુ એ શેનો બનેલો છે? ક્યુના અવિભાજ્ય અવયવ, અવિભાજ્ય અવયવ 2 અથવા 5, અને ફક્ત બંને હોય શકે. આ ક્યુ વિશે કહ્યું. ખ્યાલ આવે મિત્રો? 43.1 2 3 4 5 6 7 8 9. તો એનું દશાંશ નિરૂપણ કેવું છે? શાંત. તેથી તે કેવી સંખ્યા થશે? સંમેય. તો સંમેય સંખ્યાને આપણે p / q સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો 43.1 2 3 4 5 6 7 8 9 બરાબર 43 1 2 3 4 5 6 7 8 9 ભાગ્યા એકની પાછળ કેટલા મીંડા? 9. તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે q એ છેદ છે, તો q ના અવિભાજ્ય અવયવ 2 અથવા 5, અને ફક્ત બંને હોય શકે. એ જ રીતે હવે દાખલા નંબર 2 જોઈએ. તો બીજા દાખલાની રકમ છે 0.120 1212000 1,20,000 ... અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે અંકોનું પુનરાવર્તન થાય છે, પરંતુ એ અંકોનું પુનરાવર્તન ચોક્કસ ક્રમમાં થતું નથી. એટલે કે 12 પછી 1 0 12 પછી 2 0 12 પછી 3 0 12 પછી 4 0. તો આવી સંખ્યાને અનંત કહી શકાય, પણ અનંત આવૃત કહી શકાય નહીં. આવૃત એટલે કે પુનરાવર્તિત, એના એ જ ક્રમમાં પુનરાવર્તન નથી થતું, ચોક્કસ ક્રમમાં નથી થતું. તો અહીં આગળ લખીશું તેનું દશાંશ નિરૂપણ
અનંત તો છે જ, અનંત અનાવૃત છે. કેવું છે? અનાવૃત એટલે અચોક્કસ ક્રમમાં. તેથી તે અસમય છે. કોઈ પણ અસમય સંખ્યાને આપણે p by q સ્વરૂપમાં દર્શાવી શકતા નથી. હવે દાખલા નંબર 3 જોઈએ. ત્રીજાની રકમ છે 43.1234567 89. આ રીતે લીટી કરેલી છે 1 થી 9 અંકો સુધી. એનો અર્થ શું? તો આ સંખ્યા 1 થી 9 સુધીના અંકો સુધી પુનરાવર્તન પામે છે. તો ધારો કે અહીંયા આગળ આમ લખાય, ધારો કે x બરાબર 43.1234567 89. ફરીથી 1 2 3 4 5 6 7 8 9 ડેશ ડેશ ડેશ, અહીં આટલા અંકોનું પુનરાવર્તન થાય છે. ફરીથી પાછા 1 2 3 4 5 6 7 8 9 રિપીટ થશે. તો આ સંખ્યા કેવી સંખ્યા કહેવાશે? તો તે અનંત આવૃત, આવૃત અહીંયા અનાવૃત અહીં આવૃત છે. અનંત આવૃત સંખ્યા હંમેશા સમય હોય, તેથી તે સમય છે. આ સમય સંખ્યાને આપણે p by q સ્વરૂપે દર્શાવવાની છે. આ સમય સંખ્યાને આપણે p by q સ્વરૂપે દર્શાવવાની છે. હવે x બરાબર કેટલા કેટલા અંકોનું પુનરાવર્તન પોઈન્ટ પછી 1 2 3 4 5 6 7 8 9 ફરીથી રિપીટ થાય. તો આ પોઈન્ટ સીધો અહીં જવું હોય તો 1 ની પાછળ કેટલા બિંદા જોઈએ? 9. એટલા વડે આ સંખ્યાને ગુણવાની. તો 1 2 3 4 5 6 7 8 9 x, આ x ધારેલો, એને ગુણ્યા તો અહીંયા આગળ 43 1 2 3 4 5 6 7 8 9 પછી પોઈન્ટ આવશે 1 2 3 4 5 6 7 8 9 બરોબર, આ ડેશ ડેશ ડેશ. હવે x મોટો, 1 ની પાછળ 9 મીંડા લગાડી x આવ્યો છે એ મોટો, તો આપણે કહીશું 1 ની પાછળ 9 મીંડા વાળી રકમ મોટી થશે. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાની રહેશે? બાદ. તો 1 ની પાછળ 1 2 3 4 5 6 7 8 9 x બરાબર, એ સંખ્યા કેટલી હતી? 43 1 2 3 4 5 6 7 8 9. એક મિનિટ, અહીંથી લખીશું 1 ની પાછળ 1 2 3 4 5 6 7 8 9 x બરાબર 43. પછી કેટલા રિપીટ થશે? 43 પછી કેટલા રિપીટ થશે? 1 2 3 4 5 6 7 8 9 પછી પોઈન્ટ, ફરીથી 1 2 3 4 5 6 7 8 9 ડેશ 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 અનંત સુધી. એની બિલકુલ નીચે x લખવાનો. તો એ ક્યાંથી લખવાનો છે? અહીંયા 43.1 2 3 4 5 6 7 8 9 ડેશ ડેશ ડેશ. હવે આ બંનેની બાદબાકી કરવાની. હવે 10 માંથી 1 જાય તો 9, 100 માંથી 1 જાય તો 99, 1000 માંથી 1 જાય તો 999, 10000 માંથી 1 જાય તો 9999. ટૂંકમાં જેટલા મીંડા 10, 100, 1000, 10000 એમાંથી 1 બાદ કરો તો જેટલા મીંડા હોય એટલા નવડાવે. તો એ આગળ 1 ની પાછળ 9 મીંડા છે, એ x માંથી 1 x જાય. તો 1 2 3 4 5 6 7 8 9 આટલા નવડા આપણી જોડે રહે. હવે બાદબાકી કરવાની છે, રકમની બિલકુલ નીચે રકમ લખવાની. તો આ બધું 0 થઈ જશે. 9 માંથી 3 જશે તો 6, 8 માંથી 4 જશે 4, અહીં 7 6 5 4 3 2 1
અને આગળ 43 આવશે તો x બરાબર 43 1 2 3 4 5 6 7 4 6 ભાગ્યા કેટલા નવડા 9 નવડા આવશે હવે આના 9 ભાગ ચાલસ એ જોઈ લેવાનું બરોબર તો સમય સંખ્યા આમાં 2 5 અથવા તો કોઈ વાસ્તવિક સંખ્યા હોય શકે આ એનું સમય સંખ્યાનું સ્વરૂપ છે જે આપણે પહેલા લખ્યું તે કેવી સંખ્યા છે સમય બરોબર હવે તો છેદ q ના અવિભાજ્ય અવયવોમાં 2 અથવા 5 તથા અન્ય કોઈ વાસ્તવિક સંખ્યા છે કેમ કારણ કે 9 નવડા એન્ડ 3 ને ભાગી શકાય એટલે 2 અથવા 5 સિવાયની બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા પણ મળી શકે 3 ભાગ ચાલવો હોય તો ચાલી શકે ખ્યાલ આવ્યો મિત્રો હવે તમારું હોમવર્ક રહેશે ગણાવેલા દાખલા નોટબુકમાં ગણવા ખ્યાલ આવ્યો હવે અહીંયા આગળ આપણું પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ પૂર્ણ થાય છે હવે તમને અન્ય હોમવર્ક આપવામાં આવશે જે સોલ્વ કરીને મોકલવાનું રહેશે ઓકે મિત્રો